કપડવન શહેરમાં આવેલા ટાઉનહોલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કપડવન ખાતે યોજાયેલા નારી સંમેલન કાર્યક્રમમાં નયનાબેન પટેલ જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાથમિક શિક્ષણ અધિકારી નડિયાદ કમલેશભાઈ પટેલ, કપડવન નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ, આંગણવાડીના ઇન્ચાર્જ ભાવિનીબેન અને વિમળાબેન પટેલ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો, કપડવન તાલુકા ભાજપના પ્રમુખ ધૂળસિંહ સોલંકી તેમજ આંગણવાડીના અધિકારીઓ, આઈસીડીએસ વિભાગના તમામ કર્મચારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કપડવન ખાતે નારી સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કપડવન શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી અને વિવિધ બહેનોને પડતી અનેક સમસ્યાઓના હલ વિશે અને તેમને પડતી મુશ્કેલીઓ વિશે નારી સંમેલનમાં જાગૃતતા ફેલાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ માટે જે સરકારની યોજનાઓ તેમજ ન્યાયપાલિકાની જે યોજનાઓ છે એની અંતર્ગત કોઈ પણ કાયદાની આવશ્યકતાની જરૂર ઊભી થાય, આપને અગર આપણે નારી સંમેલન ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને ખેડા જિલ્લા પંચાયત બંનેના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે અહીં ઉપસ્થિત આપણા ખેડા જિલ્લાના મહિલા સશક્તિકરણના સૌથી શ્રેષ્ઠ એવા આપણા જિલ્લા પંચાયતના આદરણીય પ્રમુખ શ્રીમતી નયનાબેન અને મહિલા સશક્તિકરણમાં શ્રેષ્ઠ તો ખરા જ, પણ મારી દ્રષ્ટિએ સતત બેન ત્રીજી વાર જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા એનાથી વધારે આપણા બહેનો માટે ગૌરવની વાત શું હોઈ શકે. તેમજ કપડવન નગરના અધ્યક્ષા પ્રથમ નાગરિક શ્રીમતી મોનિકાબેન, જિલ્લા પંચાયતના સદસ્ય બહેનોશ્રીઓ, એડવોકેટ શ્રી, તાલુકા પંચાયતના કપડવન તાલુકાના પ્રમુખ દુડભાઈ, અધિકારીશ્રીઓ તથા નારી નારાયણ છે, નારી શક્તિ સ્વરૂપ
નારી યોદ્ધાની મૂળ છે, સહજ ચિંતાની મૂર્તિ છે. આ બધું જ નારી માટે અહીંયા બધા શબ્દો તમારી સામે શબ્દો બધો કહેવાઈ ગયો છે. એટલે બધા માટે નારી ખૂબ સન્માન્ય છે. નારીની જ્યાં પૂજા થાય છે એના ઘરમાં સાક્ષાત ભગવાન હોય છે. આ બધું જ આપણા માટે હોય, પણ આપણે જયારે પોતે સત્સંગ નહીં કરવું પડે. અત્યારે કાંઠાજીના અનુભવો અંતર્ગત સમગ્ર દેશ આત્મનિર્ભર પર વિવિધ ક્ષેત્રે કામ કરી રહ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિવિધ તમામ વિભાગો દ્વારા તમામ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અંતર્ગત કામ કરી રહ્યું છે. ત્યારે મહિલાઓ આત્મનિર્ભર બને એના માટે સરકાર 2002માં ગુજરાતમાં કાર્યક્રમે મોદી સરકારના નેતૃત્વમાં સરકાર બની અને એ વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા ત્યારે આત્મનિર્ભર ભારતની શરૂઆત આત્મનિર્ભર મહિલાઓની એ દિવસથી થઈ ગઈ. મહિલા આયોગની શરૂઆત 2005 થી થઈ. મહિલા બાળ આયોગની શરૂઆત થઈ. મહિલા આયોગ અને મહિલા બાળ 2005 થી સંયુક્ત હતો, એને અલગ કર્યો. બંને વિભાગને અલગ કરવામાં આવ્યા. એના ભાગરૂપે મહિલાઓની અનેક રીતે સરકારે